નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ તેર જાન્યુઆરી બે હજાર બાવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો ચલો મિત્રો શરૂ કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબો જણાવું ત્યારે તમારે ચેક કરવાનું તમારા કેટલા જવાબો સાચા છે ત્યારબાદ તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે કે ડેલી જી ટેસ્ટ જેમાં પાંચ પ્રશ્નો આપણે સામાન્ય વિજ્ઞાનના લીધેલા છે બાકીના જે પાંચ પ્રશ્નો ગુજરાતના ઇતિહાસના લીધા છે તો તમારે આ બંને સેક્શનના એટલે કે ટોટલ દસ પ્રશ્નોના જવાબો કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે અને એમાં તમે કેટલા માર્ક્સ મેળવ્યા છે એટલે કે કેટલા સાચા પડ્યા છે ને એ પણ જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને તો તમે તમારા આન્સર લખોની છે કમેન્ટ બોક્સમાં અને હું વિડીયોને આગળ વધારું છું પ્રથમ પ્રશ્ન છે કે ગુજરાત રાજ્યમાં પ્રવાસનને વેગ આપવા માટે દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર વચ્ચે કેટલા કિલોમીટર લાંબા કોસ્ટલ હાઈવેનું નિર્માણ કરાશે તો સાચો જવાબ છે મિત્રો એકસો પાંત્રીસ કિલોમીટર લાંબા ખાસ યાદ રાખજો મિત્રો ગઈકાલે ગઈકાલે જ જાહેરાત કરવામાં આવી છે આપણા જે શિક્ષણ મંત્રી છે જીતુભાઈ વાઘાણી એકચ્યુલી એમણે જાહેરાત કરી છે કે આપણા રાજ્યમાં પ્રવાસનને વેગ આપવા માટે દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર વચ્ચે એકસો પાંત્રીસ કિલોમીટર લાંબા કોસ્ટલ હાઈવેનું નિર્માણ કરવામાં આવશે જોઈ લઈએ આપણે શું છે એક્ઝેક્ટલી તો રાજ્યમાં મુખ્યમંત્રી આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ છે તેમના અધ્યક્ષસ્થાને મંત્રીમંડળની બેઠક યોજાઈ ગઈ જેમાં રાજ્યમાં પ્રવાસનને વેગ આપવા માટે દરિયાકાંઠે પ્રવાસન સ્થળો વિકસાવવા અંગે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે જેના ભાગરૂપે દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર વચ્ચે અંદાજિત રૂપિયા બે હજાર ચારસો ચાલીસ કરોડના ખર્ચે એકસો પાંત્રીસ કિલોમીટર લાંબા કોસ્ટલ હાઇવેનું નિર્માણ કરવામાં આવશે તમને બધાને ખબર છે મિત્રો કે આપણા ગુજરાત રાજ્યમાં સોળસો કિલોમીટરનો દરિયા કિનારો છે અને નાગરિકોને માળખાગત સવલતોનો લાભ મળે અને પ્રવાસન સ્થળો વિકસે એ માટે ઉભરાટ ત્રિથલ ચોરવાડ એને સાંકળતો વ્યૂહાત્મક કોસ્ટલ હાઈવે એકસો પાંત્રીસ કિલોમીટરની નવી લિંક સાથે વિકસાવવામાં આવશે ખાસ કરીને આપણે વાત કરીએ તો ભાવનગર સૌરાષ્ટ્ર તરફનો ટ્રાફિક અત્યારે શું છે કે બોરસદ તારાપુર વટામણ ચોકડી ધોલેરા થઈને ભાવનગર જાય છે એના સ્થાને શું કરવામાં આવશે જે નવી લિંક છે તે ખંભાત કામતલાવ આંબલી પાટિયા એની એવી નવી લિંક બનાવવામાં આવશે જેનાથી શું થશે તો ભાવનગર સૌરાષ્ટ્ર જતો ટ્રાફિક છે તે વટામણ ચોકડી જવાને બદલે નવી લિંકનો ઉપયોગ કરશે જેનાથી સિત્તેરથી એંસી કિલોમીટરનું અંતર ઘટશે ખાસું બધું કહી શકાય આ સાથે સાથે યાદ રાખવાનું સ્ટેચ્યુ ઓફ યુનિટીથી સબરીધામ સુધી પણ એકસો બસો અઢાર કિલોમીટરનો નવો કોરિડોર તૈયાર કરવામાં આવશે અને આના માટે અંદાજીત સોળસો સિત્તેર કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવશે આ ઉપરાંત નર્મદા નદી પર તમને બધાને ખબર છે ટ્રાફિક બહુ થતું હોય છે ભરૂચની આજુબાજુમાં તો મોટી કારોલ નારેશ્વર નજીક નર્મદા નદી પર એક નવો પુલ અંદાજીત ત્રણસો કરોડના ખર્ચે બનાવી કરજણ નારેશ્વર મોટી કારો કોરોલ ભાલોદ નેત્રંગ માંડવી આનો એક નવો કોરિડોર છે ને એનું પણ નિર્માણ કરવામાં આવશે એટલે તમારે યાદ રાખવાનું છે મિત્રો આટલા બધા નિર્માણ કાર્યો કરવામાં આવશે એની જાહેરાત કોણે કરી છે તો જીતુભાઈ વાઘાણીએ કરી છે ભલે તેઓ આપણા શિક્ષણ મંત્રી હોય બરાબર એમની દ્વારા જાહેરાત કરવામાં આવી છે તો અહીંયા પ્રશ્ન તમારા માટે બને છે કે આપણા ગુજરાતના ગુજરાતના આપણા રોડ અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર કોણ છે જો તમને એવું પૂછવામાં આવે કે આપણા કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર કોણ તો નીતિન ગડકરી ગુજરાતમાં કોણ છે તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને આગળ જતાં પહેલાં જણાવી દઉં ગુજરાતનું કરંટ અફેર એ પણ છેલ્લા છ મહિનાનું એ પણ ક્લાર્ક અને બિન સચિવાલયનું સ્પેશિયલ ચોથો ભાગ ચાર ભાગ બનાવ્યા છે નવો ભાગ બનાવો છે મિત્રો સમયનો થોડો અભાવ છે એટલે બનાવી નથી શકતો છેલ્લા લગભગ પંદર દિવસથી પ્રયત્ન કરું છું પરંતુ બની નથી રહ્યો પરંતુ બનાવીશ ખરો ઓકે તો જે મિત્રોને જોવાના બાકી હોય ગુજરાતનું કરંટ અફેર એટલે સ્પેશિયલ ગુજરાતના જે બનાવો હોય ગુજરાતના વ્યક્તિ વિશેષ હોય એનું જ છ મહિનાનું ચાર ભાગ બનાવ્યા છે એક ભાગમાં વીસ પ્રશ્નો છે એટલે એસી પ્રશ્નો બનાવ્યા છે જોવાના બાકી હોય તો જોઈ લેજો અને એ વિડીયોને અને આ વિડીયોને લાઈક અને શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ છે રાજેશ ભાસ્કર એન્ડ રાજેશ ભાસ્કર ટુ એ બંનેને સબસ્ક્રાઈબ કરી લેજો સેકન્ડ પ્રશ્ન છે દર વર્ષે રાષ્ટ્રીય માનવ તસ્કરી જાગૃતિ દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો સાચો જવાબ આવશે મિત્રો અગિયારમી જાન્યુઆરીના રોજ ક્યારે મનાવવામાં આવે છે અગિયારમી જાન્યુઆરીના રોજ નેશનલ હ્યુમન ટ્રાફિકિંગ અવેરનેસ ડે અગિયારમી જાન્યુઆરી તો અગિયારમી જાન્યુઆરી બે હજાર બાવીસના રોજ આ દિવસ મનાવવામાં આવે છે આ દિવસ મનાવવાનો હેતુ એ જ છે કે તસ્કરીનો ભોગ બનેલા લોકોની સ્થિતિ અંગે જાગૃતિ લાવવાની તેમના અધિકારોને પ્રોત્સાહન આપવાનું અને તેનું રક્ષણ કરવાનું છે અમેરિકાની વાત કરીએ તો રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ બે હજાર દસમાં રાષ્ટ્રપતિની ઘોષણા દ્વારા જાન્યુઆરીના સમગ્ર મહિનાને રાષ્ટ્રીય ગુલામી અને માનવ તસ્કરી નિવારણનો મહિનો જાહેર કર્યો હતો અને ત્યારથી દરેક આ પરંપરાનું પાલન કર્યું છે હજાર ની વાત કરીએ તો પ્રથમ રાષ્ટ્રીય માનવ તસ્કરી જાગૃતિ દિવસ મનાવવામાં આવ્યો હતો હવે માનવ તસ્કરીની વાત છે તો તમને મિત્રો ખબર હોવી જોઈએ યુએનએચઆરસી એટલે કે સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદ આ સંયુક્ત રાષ્ટ્રની એક સંસ્થા છે અને વિશ્વભરમાં જે માનવ અધિકારો છે ને એને પ્રોત્સાહન આપવા માટે તેનું રક્ષણ કરવા માટે આ જવાબદાર છે તેમાં સુડતાલીસ જેટલા સભ્યો છે અને ત્રણ વર્ષની મુદત માટે આવો ચૂંટાય છે માનવ અધિકારની વાત કરી તો તમને ખબર હોવી જોઈએ કે માનવ અધિકાર દિવસ ક્યારે મનાવવામાં આવે છે આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં તમે લખીને જણાવી શકો છો એચઆરસીની વાત કરીએ તો તમે મિત્રો અહીંયા ઇમેજમાં જોઈ શકો છો તેનો લોગો ઓકે અને પ્રેસિડેન્ટ તેમના કોણ છે નઝાત નઝાત સમીમ હેડક્વાર્ટર ઝીનેવા સ્વિટરલેન્ડ અને પંદર માર્ચ બે હજાર છમાં આની સ્થાપના કરવામાં આવી હતી આગળ જોઈશું મિત્રો તો તાજેતરમાં જ કોને ડિસેમ્બર એકવીસ માટે આઈસીસી મેન્સ પ્લેયર ઓફ ધ મંથ તરીકે પસંદ કરવામાં આવ્યા છે તો મિત્રો સાચો આન્સર જોતાં પહેલાં જણાવી દઉં કે જે મિત્રો જે મિત્રોને આ વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો એક લાઈક કરી દેજો ત્રણ મિત્રોને શેર કરજો અને એમને પણ કહેજો કે ત્રણ મિત્રોને શેર કરે અને આ પ્રમાણે આ ચાલુ રાખે આપણો મિત્રો તમને ખબર છે ને કે એક ધ્યેય છે કે ગુજરાતના તમામ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ દરેક મિત્રો સુધી કરંટ અફેર પહોંચાડો બિલકુલ ફ્રીમાં અને એના માટે તમારે મને સપોર્ટ કરવાનો છે વિડીયોને તમે લાઇક અને શેર કરશો બરાબર તો ઓટોમેટિક દરેક મિત્ર જોડે આ પહોંચશે તમે જો તમારું કામ કરી લેશો તમે ત્રણ મિત્રોને શેર કરો એમને પણ કહો કે ત્રણ મિત્રોને શેર કરે બસ ઓકે આ ઉપરાંત આજના આ વિડીયોની અને અગાઉના બધા વિડીયોની પીડીએફ ફાઇલ તમને મારી ટેલિગ્રામ ચેનલ પરથી મળી રહેશે જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી છે અહીંયા પણ દર્શાવેલી છે એ પણ બિલકુલ ફ્રીમાં પીડીએફ ફાઇલ છે મિત્રો મિત્રો બિલકુલ ફ્રીમાં મળશે કોઈપણ પ્રકારનો એમાં ચાર્જ નથી લેતો હું બરાબર આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર એન્ડ રાજેશ ભાસ્કર ટુ બંનેને સબસ્ક્રાઇબ કરી લેજો નોટિફિકેશન બિલાઇકોનને ખાસ પ્રેસ કરજો તો સાચો જવાબ છે મિત્રો એઝાઝ પટેલ એઝાઝ પટેલ ફ્રોમ ન્યૂઝીલેન્ડ ભરૂચના રહેવાસી મુંબઈમાં જન્મ અને તેમનું ફેમિલી આખું શિફ્ટ થઈ ગયું હતું આપણે ભણ્યા હતા ને એમના વિષય ન્યૂઝીલેન્ડમાં એમણે એક વર્લ્ડ રેકોર્ડ કર્યો છે મિત્રો બરાબર વર્લ્ડ રેકોર્ડ કર્યો છે જોઈ લઈએ આપણે ભારતમાં જન્મેલા ન્યૂઝીલેન્ડના ક્રિકેટર એઝાઝ પટેલે મુંબઈમાં બીજી ટેસ્ટમાં વિરાટ કોહલી એન્ડ કંપની એટલે કે આપણી ભારતીય ટીમ સાથે સામે દસ વિકેટ ઝડપી લીધી અને ડિસેમ્બર મહિના માટે આઈસીસી પ્લેયર ઓફ ધ મંથના એવોર્ડ જીતી લીધો છે ડાબોડી સ્પિનર છે ભારતના ઓપનર આપણા મયંક અગ્રવાલ ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક આ ત્રણ જણાને નામાંકિત કરવામાં આવ્યા હતા પરંતુ કોને મળ્યો છે એઝાઝ પટેલને મળ્યો છે એઝાઝ પટેલની વાત કરીએ તો ડિસેમ્બરની શરૂઆતમાં ભારત સામેની મુંબઈ ટેસ્ટ મેચમાં ચૌદ વિકેટ ઝડપી હતી પ્રથમ દાવમાં દસે દસ વિકેટ ઝડપી હતી અને આ જ પ્રમાણે જો ઇતિહાસમાં જ રેકોર્ડ હોય કે ટેસ્ટ મેચમાં દરેકે દરેક વિકેટ ખેરવી નાખે તો જીમ લીકર જીમ લેકર અને અનિલ કુંબલે એનામાં એના બાદ આ ત્રીજો ખેલાડી છે અત્યાર સુધીમાં ઇતિહાસમાં ત્રણ જ ખેલાડીઓ છે જેમણે આ માઇલસ્ટોન હાંસલ કર્યો છે અહીંયા પુરુષોની વાત કરીએ મહિલા માટે કોઈપણ વાત કરીએ ડિસેમ્બર મહિના દરમિયાન કોઈપણ પ્રકારની ચેમ્પિયનશીપ કોઈપણ પ્રકારની ઇન્ટરનેશનલ ક્રિકેટ છે તે રમાઈ નહોતી એટલા માટે કોઈને પણ આપવામાં આવ્યો નથી બરાબર આ યાદ રાખજો આઈસીસી દ્વારા આપવામાં આવ્યો છે તો આઈસીસી વિશે જોઈ લઈશું ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ઓગણીસો નવમાં સ્થાપના દુબઈ માં તેનું હેડક્વાર્ટર સી જોફ ઓફ એલરડાઈઝ ચેરપર્સન છે ગ્રેગ બાર્કલે તમારે જે યાદ રાખવા જેવી બાબત એ છે કે અહીંયા આઈસીસી દ્વારા સૌ પ્રથમ વખત આ જે એવોર્ડ છે તેની શરૂઆત ગયા વર્ષે બે હજાર એકવીસમાં કરવામાં આવી હતી જાન્યુઆરી મહિનાનું તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાનું છે રિષભ પંત અને મહિલાઓમાં સબની ઇસ્માઈલ જેઓ સાઉથ આફ્રિકાના છે ત્યારબાદ તમારે ન્યૂઝીલેન્ડના છે અત્યારે બરાબર એઝાઝ પટેલ જેવો ડિસેમ્બરમાં મહિલાઓમાં કોઈ પણ નથી તો આ બે નામ તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બે નામ તમારે ખાસ એટલે ખાસ યાદ રાખવાના પરીક્ષામાં પૂછાઈ શકે છે મિત્રો તમને ખ્યાલ હશે આપણે ભણ્યા હતા કે બીસીસીઆઈ બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા ભારતમાં ક્રિકેટનું નિયમન કરતી જે સંસ્થા છે એણે શું કર્યું હતું કે દિવ્યાંગ ક્રિકેટરો માટે વિકલાંગ ક્રિકેટરો માટે ડીસીસીઆઈ ડીસીસીઆઈ નામની એક નવી કમિટી રચી હતી તમારે મને જણાવવાનું છે કમિટીનું ફૂલ ફોર્મ ડીસીસીઆઈનું ફૂલ ફોર્મ શું છે આવનારી પરીક્ષા માટે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે હા ખાસ યાદ રાખજો આવનારી પરીક્ષા માટે જેને ખબર હોય તે કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે બીસીસીઆઈના અધ્યક્ષ કોણ છે તો સૌરવ ગાંગુલી અને સચિવ છે જય શાહ ઓગણીસો અઠ્યાવીસમાં સ્થાપના અને હેડક્વાર્ટર આવેલું છે વાનખેડે સ્ટેડિયમ મુંબઈમાં ત્યારબાદનો સવાલ તાજેતરમાં ડિજિટલ હેલ્થ ટેકનોલોજીના એકીકરણને દર્શાવવા માટે કયા રાજ્ય દ્વારા પ્રોજેક્ટ નિરામય શરૂ કરવામાં આવ્યો છે તો સાચો આન્સર રહેશે મિત્રો આસામ રાજ્ય દ્વારા કયા રાજ્ય દ્વારા આસામ રાજ્ય દ્વારા ડિજિટલ હેલ્થ ટેકનોલોજીના એકીકરણને દર્શાવવા માટે નિરામય પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે બરાબર ખાસ યાદ રાખજો મિત્રો નિરામય પરથી તમને યાદ આવશે આપણે ભણ્યા હતા આપણા ગુજરાતમાં નિરામય અભિયાન એક મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું હતું જેની રાજ્ય કક્ષાની શરૂઆત આપણે કરી હતી કઈ જગ્યાએથી પાલનપુર શું હતું આ અભિયાન તો આ અભિયાનમાં એવું કહેવામાં આવ્યું હતું કે જેટલા પણ બિનચેપી રોગો છે એવા બિનચેપી રોગોની ફ્રીમાં સારવાર કરવામાં આવશે ત્રીસ અથવા તો ત્રીસ કરતાં વધુ વયના જે યુવાનો છે એમના માટેની વાત છે બરાબર તમારે મને જણાવવાનું છે એ વખતે આપણે એવું પણ ભણ્યા હતા કે નિરામય દિવસ દર વર્ષે દર અઠવાડિયે ક્યારે મનાવવામાં આવશે એ તમારે જણાવવાનું છે નિરામય દિવસ કમેન્ટ બોક્સમાં લખો તમને ખબર હોય તો અહીંયા તો આસામ રાજ્યની વાત થઈ છે નેશનલ હેલ્થ મિથન મિશન આસામ દ્વારા પેરામલ હેલ્થ અને સિસ્કોના સહાયથી આ નિરામય શરૂ કરવામાં આવ્યું છે આસામમાં પબ્લિક હેલ્થ કેર ડિવિઝનને ડિલિવરીને મજબૂત કરવા માટે ડિજિટલ હેલ્થ ટેકનોલોજીના એકીકરણને દર્શાવવા માટે નિરામય શરૂ કરવામાં આવ્યું છે આ પ્રોજેક્ટની વાત કરીશું તો આસામના ત્રણ મહત્વકાંક્ષી જિલ્લાઓ છે જેમાં ટેડી ટેલિમેડિસિન પ્રતિક્રિયા ક્રિયાપ્રતિક્રિયા પછી ઝડપી નિદાન દર દર્દીના આરોગ્ય રેકોર્ડ અને પાયાના સ્તરે ડેટા સંગ્રહને સક્ષમ કરવા માટે કામ કરશે જિલ્લાઓની વાત કરીએ તો નામ છે બક્ષા બરપેટા અને દરંગ આ ત્રણ જિલ્લા છે પ્રોજેક્ટ નિરામય છે તેનો ઉદ્દેશ એવો જ છે કે જિલ્લાઓમાં લાભાર્થીઓને આરોગ્ય સેવાના સ્પેક્ટમ પ્રદાન કરવાનો છે બરાબર આસામ રાજ્યની આપણે વાત કરી રહ્યા છે આસામ રાજ્યની વાત કરી મિત્રો તો તમારે યાદ રાખવાનું છે આસામ રાજ્ય આસામ જે તમે અહીંયા મેપમાં જોઈ શકો છો છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસમાં સ્થાપના થઈ હતી કેપિટલ તેનું દિશપુરમાં આવેલું છે સીએમ છે ડૉક્ટર હેમંતા બિસ્વા શર્મા અને ગવર્નર છે જગદીશ મુખી ગુવાહાટી અથવા તો ગૌહાટી એમાં તેની શું આવેલી છે હાઈકોર્ટ આવેલી છે આસામની વાત કરીને મિત્રો તો તમારે જે યાદ રાખવા જેવી બાબત એ છે કે આસામમાં કાઝીરંગા નેશનલ પાર્ક આવેલો છે એક સીંગડાવાળા ગેંડા અને જંગલી ભેંસ માટે પ્રખ્યાત છે પરીક્ષામાં ઘણીવાર સવાલ પૂછાઈ ગયો છે એક સીંગડાવાળા ગેંડાવાળો સવાલ આ ઉપરાંત આસામનો જે આ કાઝીરંગા નેશનલ પાર્ક છે ને એ એકમાત્ર નેશનલ પાર્ક છે ભારતનો જેને સેટેલાઇટ ફોન આપવામાં આવ્યું હોય શું કરવામાં આવ્યું હોય સેટેલાઇટ ફોન એટલે સેટેલાઇટ ફોનમાં શું છે કે તમારે ટાવરની જરૂર ના રહે ડાયરેક્ટ કમ્યુનિકેશન સેટેલાઇટ જોડે કરે તો આ વસ્તુ પણ તમારે ધ્યાનમાં રાખવાની છે ઓરંગ નેશનલ પાર્ક જે આવેલો છે આસામમાં અને એનું આખું નામ હતું રાજીવ ગાંધી ઓરંગ નેશનલ પાર્ક જેમાંથી રાજીવ ગાંધીનું નામ હટાવવામાં આવ્યું છે આ વસ્તુ યાદ રાખજો માનસ નેશનલ પાર્ક અને બીજા ઘણા બધા નેશનલ પાર્ક આવેલા છે આસામમાં આ ઉપરાંત મિત્રો યાદ રાખવાનું છે કે આસામની વાત કરી છે મિત્રો તો આસામ સરકારે શું કર્યું હતું કે જે રીતના આપણે ભારતમાં સર્વોચ્ચ સન્માન આપણે આપે છે ભારત રત્ન પદ્મ વિભૂષણ પદ્મભૂષણ પદ્મશ્રી બરાબર એ જ પ્રમાણે આ લોકોએ શરૂ કર્યો છે આ લોકો ઇન ધ સેન્સ આસામ સરકારે શું કર્યું છે અશોમ રત્ન અશોમ રત્ન બાદ અશોમ વિભૂષણ અશોમ ભૂષણ શ્રી એ પ્રમાણે એવોર્ડ આપે જો અશોમ રત્ન કહેવાય તો પાંચ લાખ રૂપિયા અશોમ વિભૂષણ ત્રણ લાખ અશોમ ભૂષણ બે લાખ અને અશોમ સ્ત્રી એક લાખ રૂપિયા આટલી ઇનામી રાશિ આપવામાં આવે બરાબર આશામાં અને અહીંયા વાત કરી રાજીવ ગાંધી ખેલ રત્ન રાજીવ ગાંધીનું નામ લીધું તો રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ છે એનું નામ પણ ચેન્જ કરવામાં આવ્યું છે શું કરવામાં આવ્યું છે મેજર ધ્યાનચંદ રત્ન એવોર્ડ સૌ પ્રથમ વખત કોને આપવામાં આવ્યો હતો તો આપણા ભારતના પ્રથમ ચેસના ગ્રાન્ડ માસ્ટર શું નામ તેમનું વિશ્વનાથ આનંદ ઓગણીસો એકાણું બાણુંમાં આપવામાં આવ્યો હતો અને તેમની આત્મકથાનું નામ માઇન્ડ માસ્ટર છે એ વસ્તુ પણ તમારે ધ્યાનમાં રાખવી જરૂરી છે બરાબર તો આટલું તમારે યાદ રાખવાનું છે નેક્સ્ટ સવાલ તાજેતરમાં આવેલા આઈ એચ એસ માર્કેટ રિપોર્ટ મુજબ બે હજાર ત્રીસ સુધીમાં કયો દેશ એશિયાનું બીજું સૌથી મોટું અર્થતંત્ર બનવાનું છે શું કીધું છે બે હજાર ત્રીસ સુધીમાં કયું છે તો સાચો જવાબ રહેશે મિત્રો આપણું ભારત બે હજાર ત્રીસ સુધીમાં એશિયાનું સૌથી મોટું અર્થતંત્ર બની જશે ભારત જો તમને યાદ હોય તો અહીંયા તો જો આઈ એચ એસ માર્કેટ કરીને યુકેની આ એક એજન્સી છે તેણે રિપોર્ટ આપ્યો છે એ જ પ્રમાણે યુકેની બીજી એક રિપ એજન્સી છે સીઈ બી આર આપણે ભણ્યા હતા સી ઇ બી આર તો આણે શું કીધું હતું સેન્ટર ફોર ધ ઇકોનોમિક્સ એન્ડ બિઝનેસ રિસર્ચ રિપોર્ટ આનું ફૂલ ફોર્મ છે આઈએચએસ માર્કેટનું ફૂલ ફોર્મ આપણે જવાનું નથી તો સીઈ બીઆરએ એવું કહ્યું હતું કે બે હજાર એકત્રીસમાં બે હજાર એકત્રીસમાં ભારત વિશ્વની ત્રીજી મોટી મહાસત્તામ તો અર્થશાસ્ત્ર અર્થતંત્ર બનશે ભારતનું જે અર્થતંત્ર છે તે વિશ્વનું વિશ્વનું ત્રીજા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર બનશે એવું જણાવ્યું હતું અહીંયા પણ એ જ વસ્તુ છે અહીંયા એશિયામાં બીજા નંબરે પરંતુ વૈશ્વિક રીતે વાત કરીએ તો અમેરિકા ચાઇના અને ભારત પરંતુ ચાઇના છે તે બે હજાર ત્રીસની આસપાસ અમેરિકાને ટેક ઓવર કરી લેશે પ્રથમ નંબર પર આવી જશે સેકન્ડ નંબર પર અમેરિકા રહેશે અને ભારત ત્રીજા નંબર પર બરાબર તો એ વસ્તુ જોવાની છે શું કહેવામાં આવ્યું છે આપણે જોઈ લઈએ બે હજાર ત્રીસ સુધીમાં જાપાનથી ભારત આપણું આગળ નીકળી જશે જર્મની અને યુકેને પણ પછાડશે અને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે તેવી ઉપેક્ષા છે અપેક્ષા છે નોટ ઉપેક્ષા ભારતની નામાંકિત જીડીપીની વાત કરીએ તો બે હજાર ત્રીસ સુધીમાં અત્યારે જો વાત કરીએ તો બે પોઈન્ટ સાત ટ્રિલિયન ડોલર યુએસ ડોલર એનાથી વધીને આઠ ચાર ટ્રિલિયન યુએસ ડોલર થઈ જશે આગામી દાયકામાં ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક હશે હાલમાં જો વાત કરીએ ને તો આપણી ભારતની વાત કરીએ તો અમેરિકા પ્રથમ પછી ચાઈના જાપાન જર્મની યુકે એના પછી છઠ્ઠા નંબરે છે આપણી અને એમાં ત્રણ દેશોને પછાડીને ત્રીજા નંબરે આવશે ભારતનું ડિજિટલ પરિવર્તન આગામી દાયકાઓમાં ઈ કોમર્સના વિકાસને વેગ આપશે ફોર અને ફાઇવજી સ્માર્ટફોન ટેકનોલોજીમાં બદલાવથી ઓનલાઈન ઈ કોમર્સ પ્લેટફોર્મ ઓનલાઈન ગ્રોસરી માર્કેટ લોજિસ્ટિક સ્ટાર્ટઅપ્સ આ બધાને પ્રોત્સાહન મળશે અને છેલ્લા પાંચ વર્ષમાં ભારતમાં એફડીઆઈ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એના પ્રવાહમાં સતત અને સતત વધારો થયો છે બે હજાર ત્રીસ સુધીમાં એક પોઈન્ટ એક બિલિયન ઇન્ટરનેટ વપરાશકર્તાઓ હશે જે વૈશ્વિક બહુરાષ્ટ્રીય કંપનીઓમાં ભારતીય બજાર તરફ બધાને આકર્ષિત કરશે આઈએચ માર્કેટ મુજબ નાણાકીય વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં ભારતનો વાસ્તવિક જીડીપી વૃદ્ધિ દર છે ને એ આઠ પોઈન્ટ બે ટકા જેટલો રહેવાનો છે બરાબર આઠ પોઈન્ટ બે ટકા કયું છે જીડીપી વૃદ્ધિ દર ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ તો આ વસ્તુ યાદ રાખવાની છે તમારે જોઈએ આપણે નેક્સ્ટ પ્રશ્ન આગળ વધતા પહેલાં જણાવી દો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવતી હોય તો વિડીયોને એક લાઇક કરીને મને સપોર્ટ કરી શકો છો તમારા ત્રણ મિત્રો જોડે શેર કરીને સપોર્ટ કરી શકો છો અને આપણી યુટ્યુબ ચેનલ જે છે રાજેશ ભાસ્કર ટુ એને તમે સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને નેક્સ્ટ આપણે જોઈશું મિત્રો તો ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ બે હજાર ત્રેવીસ એકચ્યુઅલી ભારતમાં રમતગમતની સંસ્કૃતિને પુનર્જીવિત કરવા માટે આ જે ખેલો ઇન્ડિયા ગેમ્સ છે તેની શરૂઆત કરવામાં આવી હતી અને બે હજાર એકવીસની જે ખેલો ઇન્ડિયા ગેમ્સ હતીને કોવિડ નાઇન્ટીનને કારણે મુલતવી રાખવામાં આવી હતી હવે એનું આયોજન હરિયાણામાં થશે જાન્યુઆરી બે હજાર બાવીસમાં બરાબર આપણી કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી છે અનુરાગસિંહ ઠાકુર એ આમાં હાજરી આપશે હવે આમાં બીજી વસ્તુ યાદ રાખવાની કે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ બે હજાર બાવીસ ત્રેવીસ છે ને એ મધ્યપદ મધ્યપ્રદેશમાં યોજાશે નોટ કરજો એકવીસવાળી છે ને એ અહીંયા યોજાવાની છે હરિયાણામાં બાવીસ ત્રેવીસ છે એ યોજાવાની છે કઈ જગ્યાએ મધ્યપ્રદેશમાં અને મધ્યપ્રદેશ કેબિનેટે ભોપાલમાં આ ગેમ્સનું આયોજન કરવાની મંજૂરી આપી દીધી છે કેબિનેટે આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની સ્થાપના માટે પચાસ એકર જમીનની ફાળવણીને પણ મંજૂરી આપી દીધી છે બરાબર તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું આયોજન બે હજાર હરિયાણા માં કઈ જગ્યાએ ભોપાલ સૈનિક સ્કૂલનું નામ બદલીને જનરલ બિપિન રાવત રાખ્યું છે તો સાચો આન્સર આવશે ઉત્તર પ્રદેશ ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારે શું કર્યું છે તો એક સૈનિક સ્કૂલ છે મેનપુરીમાં આવેલી છે કઈ જગ્યાએ મેનપુરી તો મેનપુરીની સૈનિક સ્કૂલનું નામ બદલીને આપણા ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ સીડીએસ એમના નામ પર રાખી દીધું છે જનરલ બિપિન રાવત જનરલ બિપિન રાવતની વાત કરીએ તો તેમનો જન્મ થયો હતો ઉત્તરાખંડના પૌળી ગઢવાલમાં અને તેમનું જે હેલિકોપ્ટર હતું તે ક્રેશ થઈ ગયું તે તમિલનાડુના નીલગિરી જિલ્લાના કુન્નુર ખાતે બરાબર અને એ જે હેલિકોપ્ટર હતું એનું નામ તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને ઓકે તો મિત્રો મેનપુરી ખાતેની સૈનિક શાળાનું નામ બદલવામાં આવ્યું છે મુખ્યમંત્રી કાર્યાલયે જણાવ્યું છે કે દેશની સેવામાં પોતાનું જીવન ન્યોછાવર કરનાર જનરલ બિપિન રાવત એમની શ્રદ્ધાંજલિ એટલે કે જે શહાદત છે તેને શ્રદ્ધાંજલિ આપી છે યોગી આદિત્યનાથે અને આ સ્કૂલનું નામ બદલ્યું છે બરાબર અહીંયા આપણે તમને જણાવી દીધું કુન્નુર ખાતે તેમનું નિધન થઈ ગયું હતું ભારતના પ્રથમ સીડીએસ હતા હાલમાં સીડીએસ કોઈ નથી ખાસ નોટ કરજો સીડીએસ જે તેનું પદ છે એ પદ અત્યારે ખાલી છે ખાસ નોટ કરજો ખાલી છે ઓકે વાત થઈ છે ઉત્તર પ્રદેશની ઉત્તર પ્રદેશની વાત કરીએ તો ઉત્તર પ્રદેશ છે તેનું કેપિટલ છે લખનઉ ઓકે સીએમ છે યોગી આદિત્યનાથ ગવર્નર આનંદીબેન પટેલ આનંદીબેન પટેલ આપણા ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી લખનઉની વાત કરીએ નવાબોની નગરી અને તે શું તરીકે ઓળખાય છે અને એકચ્યુલી તેમાં ભારતનું પ્રથમ હેલ્થ એટીએમની શરૂઆત કરવામાં આવી હતી લખનઉ રેલવે સ્ટેશન ઉપર ભારતનું પ્રથમ તમને ચોખાનું એટીએમ પૂછાય રાઇસ એટીએમ તો બેંગલુરુ અનાજ એટીએમ પૂછાય તો ગુરુગ્રામ અલ્હાબાદમાં તેની હાઈકોર્ટ આવેલી છે ઉત્તર પ્રદેશનું નામ લો એટલે તમારે યાદ રાખવાનું વસ્તીને આધારે સૌથી મોટામાં મોટું ભારતનું રાજ્ય ઉત્તર પ્રદેશ સૌથી નાનામાં નાનું પૂછાય તો સિક્કિમ ઓકે આ ઉપરાંત ઉત્તર પ્રદેશના વારાણસીમાં ભારતનું સૌથી પ્રથમ શું કરવામાં આવશે રોપવેનો ઉપયોગ એ પણ પબ્લિક ટ્રાન્સપોર્ટેશન માટે અને રોપવે પરથી યાદ આવ્યું કે વિશ્વનો સૌથી લાંબામાં લાંબો રોપ વે છે ને કેદારનાથમાં બનાવવામાં આવશે જે ઉત્તરાખંડમાં આવેલું છે અગિયાર પોઈન્ટ પાંચ કિલોમીટર જેની લેન્થ હશે બરાબર આટલી વસ્તુ યાદ રાખવાની છે ઉત્તર પ્રદેશની એક યોજના છે ઓડોપ વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ શું કહી રહ્યો છું હું વન ડિસ્ટ્રિક વન પ્રોડક્ટ જેના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે કંગના રણોત દરેક રાજ્યમાંથી એક એવી પ્રોડક્ટ હોવી જોઈએ જે નામના મેળવે કલા સંસ્કૃતિ સાહિત્યમાંથી કે સીવીએ વર્ષના શ્રેષ્ઠ ક્રાફ્ટ વિલેજ માટે બે હજાર એકવીસનો ઇન્ટરનેશનલ ક્રાફ્ટ એવોર્ડ જીત્યો છે કોલમ કેરળ કેરળમાં છે કેરળ આર્ટ્સ એન્ડ ક્રાફ્ટ વિલેજ ઓર્ગનાઇઝેશન એણે વર્લ્ડ ક્રાફ્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ દ્વારા વિશ્વના શ્રેષ્ઠ ક્રાફ્ટ વિલેજ માટેનો આ એવોર્ડ જીત્યો છે બિન વ્યક્તિગત શ્રેણીમાં મળેલ ભારતનો આ એકમાત્ર પુરસ્કાર કહી શકીએ કે ની સ્થાપના છે ને કેરળ રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા ઉરા લુંગલ લુંગલ લેબલ કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટ કોઓપરેટિવ સોસાયટી છે દ્વારા કરવામાં આવી હતી બે હજાર એકવીસમાં મલેશિયામાં ક્રાફ્ટ કમ્યુનિટી ક્રૂ દ્વારા વિલેજ ઓફ ધ યર એવોર્ડ પણ આને આપવામાં આવ્યો હતો કે ફૂલ ફોર્મ ખાસ યાદ રાખજો બરાબર ફૂલ ફોર્મ ખાસ યાદ રાખજો કેરળની વાત થઈ છે મિત્રો ગઈકાલે ભણ્યા હતા ને કે પરમ દિવસે ભારતની પ્રથમ પેપરલેસ હાઈકોર્ટ ક્યાં બનશે કેરળમાં નોટ કરજો કેરળમાં અને કેરળમાં વાત કરીએ તો કેરળના કોચીમાં તેની હાઈકોર્ટ આવેલી છે કોચિનની વાત કરીએ તો કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ વિશ્વનું પ્રથમ એવું સૌર સંચાલિત એરપોર્ટ છે કેરળના કોચિનમાં આવેલું છે આ ઉપરાંત યાદ રાખવાનું છે નમત બસાઈ કરીને એક પ્રોગ્રામ લાવ્યા હતા આદિવાસીના બાળકોને તેમની માતૃભાષામાં ભણાવવા માટે સબરીમાલા મંદિર જે ખૂબ જ ચર્ચિત હતું તે પણ આવેલું છે કેરળમાં અને મોહિની મોહિનીઅટ્ટમ કથ્થકલી આ તેના લોકનૃત્યો છે કેરળના કેરળના જે ગવર્નર છે આરિફ મોહમ્મદ ખાન એમણે એક યોજના શરૂ કરી હતી કે વન સ્કૂલ વન આઈ એસ એક સ્કૂલમાંથી એક આઈએસ અધિકારી બનવો જોઈએ વાત કરીશું તો નીતિ આયોગે બે આયોગ બે નીતિ આયોગે બે સૂચકાંક જારી કર્યા હતા એક તો હતો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલમાં કેરળ પ્રથમ નંબર પર હતું ગુજરાત દસમા નંબર પર હતું બીજો હતો આરોગ્ય સૂચકાંક તો આરોગ્ય સૂચકાંકમાં ગુજરાત છઠ્ઠા નંબર પર હતું કેરળ પ્રથમ નંબર પર હતું અને તમને બધાને ખબર જ છે કે કેરળ છે તે હંમેશાથી જ તમને ખબર છે ને કે સાક્ષરતામાં પ્રથમ નંબર પર હોય છે આખા ભારતમાં ત્યારબાદનો સવાલ રતન ટાટાનું જીવન ચરિત્ર કોના દ્વારા લખવામાં આવ્યું છે તો મિત્રો સાચો જવાબ આવશે સાચું છે થોમસ મેથ્યુ ડોક્ટર થોમસ મેથ્યુ રતન ટાટાનું જીવન ચરિત્ર લખ્યું છે સંજુ વર્માની વાત કરીએ તો ગઈકાલે જ આપણે ભણ્યા હતા ધ મોદી ગેમ્બિટ ડીકોડિંગ મોદી ટુ પોઈન્ટ ઝીરો લખ્યું હતું ડૉક્ટર અમૃત સેનની વાત કરીએ તો તેઓ એક અર્થશાસ્ત્રી છે ઓગણીસસો અઠ્ઠાણુંમાં તેમને નોબલ પ્રાઇઝ મળ્યો હતો અર્થશાસ્ત્રનો ઓગણીસો નવ્વાણુંમાં ભારત રત્ન મળ્યો હતો ગયા વર્ષે તેમણે એક પુસ્તક લખ્યું હતું હોમ ઇન ધ વર્લ્ડ જયંત ઘોષાલની વાત કરીએ તો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે એમણે એક પુસ્તક લખ્યું હતું ગઈકાલે આપણે ભણ્યા હતા તો મિત્રો રતન ટાટાની વાત કરીએ તો હાર્પર કોલિંગ્સ નવેમ્બર બે હજાર બાવીસમાં રતન ટાટાનું જીવનચરિત્ર પ્રકાશિત કરશે રતન એન્ડ ટાટા ધ ઓથોરાઈઝ બાયોગ્રાફી નામનું પુસ્તક છે તેમનું બાળપણથી લઈને કોલેજના વર્ષો તેમના પ્રારંભિક પ્રતિભા પ્રભાવો વગેરેની માહિતી હશે એમણે ટાટા નેનોનો પ્રોજેક્ટ ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીને હટાવવા માટે અને ટાટા સ્ટીલ લિમિટેડના દ્વારા કોરોશના હસ્તાંતરણ આ બધી માહિતી એમાં આપવામાં આવશે અને આ જે પુસ્તક છે તે નિવૃત્ત આયસ અધિકારી છે ડૉક્ટર થોમસ મેથ્યુ એમણે લખ્યું છે બરાબર એમણે લખવામાં આવશે એવું કહી શકીએ આપણે હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પ્રથમ સવાલ કેકના સુશોભન માટે શું વપરાય છે તો સાચો જવાબ આવશે મિત્રો આઇસિંગ શુગર વપરાય છે સેકન્ડ પ્રશ્ન છે કે માંસાહાર ખાદ્ય પદાર્થોમાં નીચેના પૈકી કયું પોષક તત્વ છે એનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે તો કાર્બોદિત પદાર્થો ખૂબ જ ઓછા હોય બીજો સવાલ નીચે પૈકી કયું પોષક તત્વ ઈંડામાં હોતું નથી ઈંડામાં નથી હોતું વિટામિન સી ના હોય ચોથો પ્રશ્ન નીચેના ખાદ્ય પદાર્થો પૈકી કયા પદાર્થો સૌથી વધારે લોહ તત્વ ધરાવે છે તત્વ સમા હોય કાળા તલમાં સૌથી વધારે હોય પાંચમો સવાલ કુપોષણના વિષયક ચક્ર કુપોષણના વિષ ચક્ર નીચેના પૈકી કયા પરિબળો ભાગ ભજવે છે તો શું આવશે બધા જ અહીંયા વિષય એક જ આવશે બરાબર વીસ ચક્ર ના આવે લુખવામાં ભૂલશે તો ચેપ આવશે સંતુલિત ખોરાકનો અભાવ ગરીબી આ બધું છે ને એ ભાગ ભજવે બધા જ એટલે આગામી પરીક્ષામાં પૂછાઈ ગયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નોમાં આપણે પ્રથમ પ્રશ્ન જોઈશું તો ગુજરાતના નીચેના પૈકી કયા સુલતાને માળવા જીત્યું હતું માળવા કોણે જીત્યું હતું તો બહાદુર શાહે જીત્યું હતું કોણે જીત્યું હતું બહાદુર શાહ સેકન્ડ છે કે નગરશેઠ જેમણે સત્તરસો પચીસમાં અમદાવાદ શહેરને મરાઠાઓ દ્વારા લૂંટતા બચાવવા માટે પોતાના અંગત ભંડોળમાંથી ખંડણી આપી એમનું નામ શું હતું તો જવાબ રહેશે શેઠ ખુશાલચંદ થર્ડ સવાલ કે ભાવનગર દરબાર સેવિંગ બેંકની સ્થાપના કોણે કરી હતી તો ભાવસિંહજી એ પણ સેકન્ડ ચોથું છે ગુજરાતના કયા રાજાએ બારમી સદીમાં દારૂનું ઉત્પાદન અને વેચાણમાં તેના રાજ્યમાં મનાઈ ફરમાવી હતી તો હતા કુમાર પાળ પાંચમો છે પારસી સમાજની સેવા કરવા એના માટે અંગ્રેજો દ્વારા ખાન બહાદુર મેડલ દ્વારા પુરસ્કૃત થનાર જાણીતા અમદાવાદના પારસી જે ઉદ્યોગપતિ છે તેમનું નામ શું તો સાચો જવાબ રહેશે મિત્રો શેઠ નવરોજજી પેસ્તનજી વકીલ હવે જોઈશું ગઈકાલે પૂછેલા સવાલોના જવાબ છે પ્રથમ સવાલ છે કે તાજેતરમાં પતંગબાજીમાં ઘવાયેલા પક્ષીઓનો જીવ બચાવવા માટે ગુજરાત સરકારે કયું અભિયાન શરૂ કર્યું તો કરુણા અભિયાન ઓપ્શન બી છે તે સાચો જવાબ છે સેકન્ડ છે કે ભારતમાં વીર બાળ દિવસ ક્યારે ઉજવવામાં આવશે તો છવ્વીસમી ડિસેમ્બરના રોજ આ ઉજવવામાં આવશે હવે મેં તમને જે પ્રશ્નો પૂછ્યા છે એ પ્રશ્નોના જવાબ જોઈ લઈશું પ્રથમ પ્રશ્ન મને જે યાદ આવી રહ્યો છે એ છે આપણા રોડ અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર ગુજરાતના કોણ છે તો પૂર્ણેશભાઈ મોદી છે પૂર્ણેશ મોદી આ ઉપરાંત તેઓ પ્રવાસન મંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રી પણ છે સેકન્ડ સવાલ પૂછ્યો હતો કે માનવ અધિકાર દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો દસમી ડિસેમ્બરના રોજ ખાસ નોટ કરજો ત્રીજો સવાલ આપણે જોઈશું તો બીસી સીઆઈએ દિવ્યાંગ માટેની જે સમિટી અથવા તો કમિટી બનાવી છે ડીસી એનું ફૂલ ફોર્મ થાય છે ડિફરન્ટલી એબલ્ડ ક્રિકેટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ડિફરન્ટલી એબલ્ડ ક્રિકેટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ચોથો સવાલ જે છે નિરામય દિવસ ગુજરાતમાં દર વખતે ક્યારે મનાવવામાં આવશે દર અઠવાડિયે તો દર શુક્રવારે આવશે દર શુક્રવારે પાંચમી વાત કરશું તો કેન્દ્રીય સોરી પાંચમો શું હતો કે હેલિકોપ્ટર જે ક્રેશ થયું હતું જેમાં આપણા જનરલ બિપિન રાવતનું નિધન થયું હતું તેનું નામ તો એમ આઈ સત્તર વી ફાઈ છઠ્ઠા સવાલની વાત કરીશું તો જયંત ઘોષાલે મમતા બિયોન્ડ બે હજાર એકવીસ નામનું પુસ્તક લખ્યું હતું મમતા બેનર્જી જેવો હાલમાં વેસ્ટ બંગાળના સીએમ છે બરાબર અને ત્રીજી વખત તેઓ ચૂંટાયા છે સતત અને પ્રથમ મહિલા સીએમ છે તો એ વસ્તુ પણ યાદ રાખજો મિત્રો આગળ વધતા પહેલાં જણાવી દઉં કે ઇન્ડિયન કરન્સી નોટ એટલે નવી ચરણી નોટો વિશેની સંપૂર્ણ માહિતી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શોર્ટ ટ્રીક ભાગ એક અને ભાગ બે અને સો અગત્યના પ્રશ્નો આમાંથી તમારે જે પણ વિડીયો જોવાનો બાકી હોય જોઈ લેજો આઈ બટનમાં તમને બધા જોવા મળશે હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે પ્રથમ સવાલ તાજેતરમાં આઈપીએલ બે હજાર બાવીસ માટે અમદાવાદની નવી ફ્રેન્ચાઇઝીના કેપ્ટન તરીકે કોને નિયુક્ત કરવામાં આવશે અહીંયા આવશે એવું કીધું છે આવ્યા નથી શક્યતા છે ના પણ બની શકે તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને દર વર્ષે રાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે મનાવવામાં આવશે એકચ્યુઅલી આમાં તમારે જે નામ જે છે ને એ નામ દર્શાવવાનું છે જેનું નામ અત્યારે ચર્ચામાં છે બરાબર તો મિત્રો તમે તમારા જાબ લખોની છે કમેન્ટ બોક્સમાં તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેરને અગાઉની પરીક્ષામાં પૂછાય ગયા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો તેના જાબોની સાથે આશા રાખું છું દરેક મિત્રને ભણવાની મજા આવી છે ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો યુટ્યુબ ચેનલ છે બંને એને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ દિસ વિડિયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત